À chuva quase. Hã? એક કામ, એક કામ સરખું થતું નથી તમારાથી. મેં તમને ક્લિયર કહ્યું હતું ને કે મારે મારી દરેક નવી આઉટલેટ્સને ઇન્ટરનેશનલ લુક આપવો છે. મારે ત્યાં મોડર્ન ડિઝાઇનની પેઇન્ટિંગ જોઈએ છે. ત્યાં જૂનવાણી સંસ્કૃતિ અને સભ્યતાના ખખડી ગયેલા વારસા માટે કોઈ જગ્યા નથી. ક્લિયર કહ્યું હતું મેં. તો ગોડ, મિસ્ટર મહેતા, હું મારી કંપનીને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવા માંગુ છું. ઇન્ટરનેશનલ કક્ષાનું વિચારું છું. અને હા, મારો સ્ટાફ એ શું વિચારે છે? ચવાઈ ગયેલી સંસ્કૃતિના ઢોલ વગાડે છે. લેટ મી ક્લિયર વન થિંગ, વેરી ક્લિયર. મારે કશું જ દેશી જોઈતું નથી. ગોટ ઇટ? નાઉ ગો એન્ડ ક્લિયર ધીસ મેસ. મોમ, માય ગોડ, ધેટ એન્ડ્સ ઇટ ઓલ. હવે મોમે કીધું છે તો માનવું જ પડશે ને, રાઈટ? આઉટ, ગેટ આઉટ. મોમ, મને એવું લાગે છે કે હું કોઈ મેરેજ ફંક્શનમાં નહીં, બિઝનેસ મીટિંગમાં આવ્યો છું, અને એટલે મારે આ મુજબનું ડ્રેસિંગ કરવું જોઈએ. અને તને તો ખબર જ છે કે બિઝનેસ ડીલ કરતી વખતે મને ડ્રેસ કોડમાં જવું વધારે ગમે છે. અને છેવટે આ પણ એક બિઝનેસ ડીલ જ છે. સાચી વાત છે ને? મોમ, તું હંમેશા મને કહેતી હોય છે કે બિઝનેસ અને સંબંધો બંને અલગ અલગ હોય છે. સંબંધોમાં લેવડ દેવડ નહીં, સંસ્કારો વગેરે વગેરે ચાલતા હોય છે. પણ જો તારી આસપાસ, અહીંયા તો ડીલ થઈ રહી છે, બિઝનેસ ડીલ. મોમ, હવે તો મારી વાત માની જાઓ કે લગ્ન પણ એક ડીલ જ છે. સંબંધોના નામે મૂર્ખા બનતા રહીશું ને મોમ, તો આ દુનિયા છે ને એ આપણને મૂર્ખ જ ગણી લેશે. મોમ, તમે મેરેજ ફંક્શન એન્જોય કરો, બિઝનેસ મારી પર છોડી દો. આઈ હેન્ડલ ઇટ. મહેતા સાહેબ, એક્સક્યુઝ મી. મોમ 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 મોમ, તમે મને સ્કૂલ તોડવાની ના પાડી. મેં માની લીધું. તમે મને કહ્યું કે આપણે આપણો બિઝનેસ એક્સપાન્ડ ના કરવો જોઈએ. ઇટ્સ ઓકે, હું ચૂપ રહ્યો. આજે આજે તમે પાર્ટીમાં આવ્યા. મેં પાર્ટી બંધ કરાવી દીધી. કહી દીધું બધાને, પાર્ટી ઇઝ ઓવર, ગો હોમ. અને હવે હવે તમારે મને અહીંયાથી લઈ જવો છે. એક વાત કહે ને મા, ક્યાં સુધી? હા, ક્યાં સુધી મારે મારી જિંદગીને તમારા નિર્ણયોથી જીવવાની છે? ક્યાં સુધી? ક્યારેક તો એ દિવસ આવશે ને જ્યારે હું મારા નિર્ણયોથી જિંદગી જીવીશ. ક્યારેક તો તમારે મારી વાત માનવી પડશે ને. Then why not now, Mom? Why not now? I'm sorry, Mom. You are most welcome. Huh. Oh, auntie, please. શાંતિ થી ગાડીમાં બેસી જાઓ, નહીં તો કાલે સવારે તમે જ બૂમો પાડશો કે આટલા મોટા અમદાવાદ શહેરમાં એક પણ માણસે એકલી સ્ત્રીની મદદ ના કરી, અને વગર કારણનું મારું અમદાવાદ શહેર બદનામ થઈ જશે. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. ઓકે, સો પ્લીઝ હવે ટેન્ટમ્સ ના બતાવશો અને શાંતિથી ગાડીમાં બેસી જાઓ. માય ગોડ, અરે આટલા ટેન્ટમ્સ કેમ બતાવો છો? હા, ઓકે, એનો મતલબ એમ થયો
કે તમે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હશો, રાઈટ? મેં નાહકમાં પેલા દારૂડિયાને મારીને તમારો જીવ બચાવ્યો, તમારી તો ભયબંધી ચાલતી હશે. હા, શાંતિથી ગાડીમાં બેસી જાઓ. હા ઓકે, માય મિસ્ટેક, આઈ એમ સોરી, પ્લીઝ સીટ ઇન ધ કાર. ઓફિસર, દત્ત પરિવારની ઇજ્જતની ચિંતા કરવાની તમારે જરૂર નથી, એના માટે હું છું. હું દત્ત પરિવારને એનું મંગળસૂત્ર પાછું મળી ગયું છે, અને મારો પરિવાર હવે કોઈ પણ કમ્પ્લેન કરવા માંગતો નથી. તમને જે કંઈ પણ તકલીફ પડી છે એના માટે હું સોરી કહું છું, સોરી. અને પ્લીઝ હવે તમે જઈ શકો છો. થેન્ક યુ. આંટી, તમે અહીંયા પણ? અરે તમે કરો છો શું? હા, જ્યારે હોય ત્યારે મારા રસ્તાની વચ્ચે આવી જાઓ છો, પેલી પેલી કાળી બિલાડી હોય એમ. આ જ્વેલરીનું બોક્સ સાચવો હવે. અને હા, પેલા દિવસે પેલા ફ્લાવર્સને હવામાં ઉડાવ્યા હતા ને, એ રીતે આ જ્વેલરીનો વરસાદ ના કરતા, પ્લીઝ સાચવો. પ્રોબ્લમ એકચ્યુઅલી સાડીનો છે જ નહીં. યુ નો, આમાં એવું છે ને, એવરી વન નીડ્સ ટુ નો વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વી શુડ નીડ ટુ વીયર ઇન ડિફરન્ટ ઓકેશન્સ, બટ ઇન યોર કેસ ઇટ્સ નોટ યોર ફોલ્ટ. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ પ્રોબેબલી યુ ડોન્ટ નો અબાઉટ ઓલ ધીસ, આઈ અન્ડરસ્ટેન્ડ દેટ, કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. બટ જો તમે તમારો આ પોશાક, સોરી, સાંસ્કૃતિક પોશાક પહેરીને પાર્ટીમાં આવશો ને, તો લોકો તમારી મજાક ઉડાવશે. યા, આઈ એમ શ્યોર. સુનિયા, એમ આ રાઈટ? રાઈટ. સો પ્લીઝ ચેન્જ ઇટ.